બોલી શાંતિનાથ ભગવાન કી જય. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોહે સવસાહુણં એસો પંચ નમુકારો સબ્બ પાવ પણાશણો મંગલાણં ચ સબ્બે સિંપડમં હોહિ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિ ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયંતિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી સૂરીશ્વરો ગુણાબ્ધેશા સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણિ ગુણોદયાબ્ધિ શૂરિસ્તા સર્વસિદ્ધિ પ્રદાયક ઉગ્ર વિહારકારી ગચ્છોન્નત્યૈ સદા મુડા કલા પ્રભાબ્ધિ શૂરિસ્તા આત્મહોદય પદાય વૈ અજ્ઞાન તિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ હ્રીં નમો નાણસ્ય. ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ. ઓમ આત્મને નમઃ. ઓમ અર્હં નમઃ સોહમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અધ્યાત્મ સાર એનું આપણે અમૃતપાન કરી રહ્યા છીએ, એમાં આગળ વધીએ. આત્મજ્ઞાન સતેજ કર્યા વિના કેવળ કાયાને સૂકવી સૂકવીને હાડ પિંજર બનાવી દે તો પણ આત્મદશામાં ક્રાંતિ નહીં આવે. અકામ જરા થાય ભલે, આત્માનો લક્ષ્ય ન હોય, મારે આત્માનો અનુભવ મેળવવો છે, એને માટે મારે પેલા વિકારોને શાંત કરવા છે માટે તપ કરે, પણ લક્ષ્ય હું હોય આત્માનો તો બરાબર છે. બાકી આત્માનો લક્ષ્ય ન હોય અને માત્ર લૌકિક દ્રષ્ટિથી દુન્યવી દ્રષ્ટિથી દુનિયા વખાણે વગેરે કારણે ગમે એટલી ઉગ્ર તપસ્યા કરીને શરીરને હાડપિંજર જેવું બનાવી નાખે તો પણ આત્મદશામાં ક્રાંતિ નહીં આવે. ભગવાને કયા મુનિવરની અનુમોદના કે પ્રશંસા કરી? મુનિવર 14,000માં કુણ ચડતે પરિણામ, વીર ચીણંદ વખાણ્યો ધન્ય ધનનો અણગાર. તો ધન્ય અણગારી અનુમોદના શા માટે કરી? ઉગ્ર તપ કરતા હતા એટલે કાયા હાડપિંજરજી માટે ગુણ ચડતે પરિણામ, અંદરના અધ્યવસાય એટલા નિર્મળ નિર્મળતર નિર્મળતમ થતા જતા હતા એની માટે ભગવાનની અનુમોદના કરી પ્રશંસા કરી. બાકી તો બીજા એવા અનેક મુનિવર હોઈ શકે ભગવાનના સાથે, તો માસ્કમણે પાને માસ્કમણ વગેરે પણ કરતા હોય, પણ મૂળ કિંમત છે આત્મલક્ષ્યની આત્મશુદ્ધિની. એટલે ભગવાને એમની અનુમોદના કરી. અને ગૌતમ સ્વામી છઠના પારણે કાઠના કરતા હતા, એના કોઈ કારણ નામ કર્મ એવું હતું કે આમ કાયા અલમસ્ત જ દેખાય. જ્યારે અષ્ટા પર પોસે પહોંચ્યા ત્યારે 1500 તાપસ્યનો વિચાર આવ્યો કે અમે તપસ્યા કરી કરીને શરીર સુકાવી નાખ્યું, તો માન પહેલી બીજી ત્રીજી પગથિયે પહોંચ્યા. કોઈ અઠમના પાણે અઠમ, કોઈ છઠના પાણે, કોઈ હજેકાંદરા ઉપવાસ કરતા હતા તોય. અને ગૌતમ સ્વામી સંસ્થળાટ ચડી ગયા. એટલે બાહ્ય શરીરની સ્થિતિ શું છે ગૌણ વસ્તુ છે, અંદરમાં તમારી આત્મવિશુદ્ધિ કેટલી છે, આત્મલક્ષ્ય કેટલો છે એ મહત્વનું છે. એ પ્રકારે આત્મભાન ખીલવ્યા વિના દેહની મમતાનું વિસર્જન કરવા જીવે અનંત વાર પ્રયાસ કર્યો છે. ત્યારે મહાશિવરાત્રિ આવે, દીવડાગઢની અંદર રાત્રે સરઘસ નીકળે બધા બાવાઓનું, જાત જાતના ખેલ, પાકા શરીર ભભૂતિ લગાવી હોય, કોઈ દિગંબર અવસ્થામાં હોય, જાત જાતના શરીરના બધા ખેલો બતાવતા હોય, પણ એ છતાં આત્માનો લક્ષ્ય ન હોય. ગમે એટલી આમ જટાઓ રાખેલી હોય લાંબી લાંબી, પણ આત્માનો લક્ષ્ય ન હોય તો એ બધું અકામ કાય ક્લેશ અપ્રૂવ થઈ જાય, અકામ જીરા થાય. એક દિવસ રાત ના આવે પછી બીજી દિવસે સવારે ગાતે ખબર નથી પડતી. હાજી નાખો મારસો આવી ખબર. હા,
તો પણ દેહાધ્યાસ અર્થાત દેહ તેજ હું એવી ભ્રાંતિ મૂળથી મટવા પામી નથી. ખડેસરી બાબા અમે જોયા છે કચ્છમાં, એ દિવસો શીખ હિંચકા જેવું બાંધેલું હોય અને એના આધારે આમ ઊભા હોય, એક પગે ઊભા હોય, કોઈ બે ઊભા હોય, બે પગે ભલે, આમ શરીર નસો સૂજી ગયું હોય, ફાટી ગયું હોય, લોહી નીકળતું હોય, એટલે કાયાને એટલું બધું કષ્ટ આપે, પણ સાથે જો આત્માનું લક્ષ્ય ન હોય તો વિશેષ લાભ થાય નહીં. ચોર્યાસીના ચક્કર મટે નહીં, અકામ રીઝરા થાય, થોડું ઘણું પુણ્ય બંધાય, બેલું કદાચ મળી જાય, પણ પછી તો વળી પાછા પૃથ્વી કાય અપકાય અને વનસ્પતિ કાય વગેરેમાં એનું પરિભ્રમણ ચાલુ જ રહે. આત્મ સ્વરૂપ પકડાતા તો સૂર્ય થતા અંધકાર અદૃશ્ય થઈ રહે, એમ સગડી દેહાત્મ બુદ્ધિ આપમેળે જ અલોપ થતી હોય, દેહની મૂર્છા મૂળમાંથી દૂર થઈ જાય છે, સૂર્ય ઉદય પામે અને આખા વિશ્વનું અંધારું મટી જાય. એમ આત્મ સ્વરૂપ જો પકડાય નિર્વિકલ્પ પ્રસાદ દ્વારા તો અનાદિકાળથી અનંત જન્મોનો આ મિથ્યાત્મનો અંધકાર ક્ષણવારમાં દૂર થઈ જાય. અમાવાસ્યાની રાત્રિઓએ ઘનઘોર અંધકાર છવાયેલો હોય અને સૂર્યનું એક કિરણ ફૂટ્યું પણ હોય, ખાલી પ્રભાત જ થાય, બહુ ફૂટવા માંડે ત્યાં તો અંધકાર છૂ થઈ જાય. અથવા બીજું શબ્દ કહે છે, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. સ્વપ્નની અંદર કેટલી પેઢીઓ જોઈ લીધી હોય, કેટલા ભાવ જોઈ લીધા, કે કરોડો વર્ષ જાણે દ્રશ્યો જોઈ લીધા હોય, જેવું આંખ ખુલે એટલે તરત બધું છૂ થઈ જાય. એ બંધ આંખનું સ્વપ્ન અને અત્યારે ચાલે છે બધું ખુલ્લી આંખનું સ્વપ્ન છે. એટલે કહ્યું કે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહી એ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. ખરેખર આત્મજ્ઞાનીની દશા કેવી હોય, આખું જગત જાણે એઠ જેવું લાગે, બધા જ પૂતગલો અનંતાજીઓએ અનંતિવાર ભોગવીને મૂક્યા છે, એટલે કાંઈ નવું નથી. સારામાં સારું મનગમતું ભોજન કરે, થોડી વારમાં વિષ્ઠારૂપે પરિણમી જાય, ખાતર રૂપે પરિણમી જાય, એ વળી કોઈ ખેતરમાં જાય, વળી એમાંથી ફૂલો ફળો ઉગે અને જીવ હસે હસે ખાતો હોય, એટલે આખું જગત એને એઠરૂપ લાગે, ક્યાંય આસક્તિ ન થાય. કહેવાનો મતલબ એ છે, અથવા સ્વપ્ન સમાન, બધું સ્વપ્નવત એને લાગે. તો આગળ કહે છે, રુધિર માંસના માટલા જેવો આ દેહ કોઈ સૂક્ષ્મ જગતને અનુરાગ કરવા લાયક નથી. ચામડી ઉતારી શરીરની કલ્પના કરો, કેવું લાગે વિચિત્ર વિહામણું, ગમે એટલું આકર્ષણ થતું હોય ચામડીના કારણે, ચામડી મટી ગઈ એટલે પછી ચિત્રી ચડે એવું અંદર બધું છે. મારે દેહની વિશેષ દરકાર ન કરતા ચૈતન્ય ઘનની જ ઘનિષ્ઠ દરકાર કરી અનંત ભાવી ઉજમાળ કરી લેવા જેવું છે. હાજી, શરીરની 24 કલાક જોઈએ તો મોટાભાગના કલાકો શરીરની આડ પંપાળમાં જ વીતે. દિવસમાં એકવાર ઉનાળો આવે તો 2 વાર કે 3 વાર નાય, ઘણી વાર રાત્રે પણ નાનીઓ નિષેધ કરશે સ્નાન થતાં, ઘણા આવે પરીશ રાત્રે પણ સ્નાન કરે સૂતા પહેલાં, અને એને કેટલું ખવડાવે પીવડાવે, કેટલું દેવની આડ પંપાળ કેટલી ટાપટી વગેરે કરે, પણ બધું થોડી વારમાં તો પાછો એવો દેવો બેદ મલિન થઈ જાય. એટલે આ શરીર રુધિર અને માંસ, લોહી અને માંસ ન જાણે માટલા જેવો છે, માટે એવા ઉપર અનુરાગ કરવા લાયક નથી. પણ કોની દરકાર કરવા જેવી છે, ચૈતન્ય ઘન આત્મા, ચૈતન્ય જ્ઞાન, આત્માનું જ્ઞાન એકદમ ઘન સોલિડ છે. તો અનંત ભવિષ્ય આપણું ઉજળું થઈ જાય, બસ જીવના અનાડીથી ચાલ્યા આવતા અગણિત દુઃખ દર્દથી મુકાવાનો આ જ ઉપાય છે. 100 વાતની 1 વાત, શરીરને ગૌણ કરે, આત્માને મુખ્ય બનાવો, ડગલે પગલે આત્મા યાદ આવે, ઘડી ઘડી અંતર્મુખ થવાનો ભાવ જાગે, ખરે જ જીવ તમામ ચિંતાઓથી અલિપ્ત બની રહે એવો રસ્તો છે. સ્વભાવતઃ જેની દેહની રુચિ ઓસરી ચૂકી, એની અન્ય તમામ પૂતગલની રુચિ કે ફિકર તો આસાનીથી નિવર્તી જવાની છે, દૂર થઈ જવાની છે. માટે હું આત્મા છું, સિદ્ધ સ્વરૂપી શુદ્ધ આત્મા છું, ઘડી ઘડી યાદ આવવું જોઈશે. અને શરીરમાં શરીરનો સ્વભાવ છે સડન પડન વિધ્વંસન, એટલે એની બહુ દરકાર નથી, રાખવા જેવી નથી. શરીર જ્યાં સુધી સાધનામાં સાથ આપે એ રીતે
એની યોગ્ય કાળજી લેવાની અને ભાડું આપીને કસ વધારે કાઢવાનો છે. બરોબર, ભાડું તો બે દ્રવ્ય, ત્રણ દ્રવ્ય, ચાર દ્રવ્યથી કરે, કોઈ કાંબીલ કરે ચાર દ્રવ્ય, કોઈ બે દ્રવ્યના એકાઠના કર્યા. શરીર તો કહે છે દાલ રોટી, બાકી સબ બાદ ખોટી, બાકી જે કઈ તોફાનો છે આ ગુરીબાઈના છે. પેટ કરાવે વેટ, લોકોક્તિ અનુસાર અનંત અવતારોમાં કાયાને પોષણ આપવા કાળી મહેનત ને મજૂરી આ જીવે કરી છે, તો એ પેટ પૂરતું ખાવાનું એ ક્યારેક તો પામે નથી એવી દરિદ્ર ગરીબ અવસ્થામાંથી પસાર થયો હોય. કડકડતી ઠંડીમાં, ધોમઝકતા તાપમાં અને ધોધમાર વરસાદમાં પણ ભટકી મજૂરી કરીને આ જીવે ઉદર ભરવા ઉધામાં કરેલ છે. આ બધા અકથ્ય દુઃખો અને ક્લેશોનું મૂળ શું છે? કાયાનું મમત્વ, શરીરને પોતાની જાત માની અથવા તો પોતા ન માન્યો, હકીકતમાં નથી શરીર પોતે નથી, શરીર પોતાનું પણ નથી. વ્યવહારમાં ભલે કહેવાતું હોય, બાકી તો પારમાર્થ દ્રષ્ટિએ પોતાનું તો આત્માના જ્ઞાન આદિ ગુણો એ પોતાના છે. બહુ તો શરીર પડોશી છે, નહીબર પડોશી ધર્મને નાતે આપણે થોડી કાળજી લઈએ એ બરાબર છે, બાકી એમાં બહુ આસક્ત થવા જેવું નથી, બહુ પંપાડવા જેવું નથી. કાયા અને ચેતનની સજ્જાએ આપણે થોડા દિવસો પહેલાં કામણ ગારી, કાયા નારી તે કરી મારી કુવારી, ગયો નર ભવ હારી રે ઓ કૃતજ્ઞની કાયા, લગભગ આખાથી વિશેક ગાથાની આખી એ સજ્જાએ. તો માનવ દેહ પામીને જેની ચિંતા કરવાની છે એની ચિંતા જીવ બિલકુલ કરતો નથી, એ જ મહાચિંતાનો વિષય છે. જેની ચિંતા એટલે ડરકા, કાળજી જેની રાખવાની છે, કોની? આત્મતત્વની. એની તો બિલકુલ ઉપેક્ષા છે, અને જે કાયા રાખમાં મળી જવાની છે મોટે ભાગે સતત એની આડ પંપાળમાં જીવન પસાર કરે છે. વસ્તુતઃ ભૌતિક સગવડતા અથવા અનુકૂળતાઓની ઉણપ નહીં, પણ સાચા તત્વ જ્ઞાનની ઉણપ જ જીવને દરિદ્ર અને દુઃખી બનાવે છે. જીવ માને એમ માને કે અત્યારે મને આ જરા મકાન મારું બરાબર નથી, કે આર્થિક જરાક પ્રોબ્લેમ છે ને માટે મને આ દુઃખ તકલીફ છે, આ અગવડ થોડી દૂર થઈ જાય તો મને એકદમ શાંતિ થઈ જાય, આ એમની ભ્રાંતિ છે. એ તો મન સતત એક કીધું બીજું ત્રીજું કંઈક ને કંઈક પ્રોબ્લેમ હાથે કહીને ઊભા કરશે. 99 અનુકૂળતાઓ હશે, એક નાનકડી કોઈ પ્રતિકૂળતા હશે તો એ અનુકૂળતાનો આનંદ નહીં માણે, એ પ્રતિકૂળતા એ ઘડી ઘડી યાદ કરીને હાથે કરીને દુઃખી થયા કરશે. સાચા તત્વ જ્ઞાનના જ અભાવે એ ગુમરાહ થયા છે. આત્મા પોતાનો રાહ એટલે રસ્તો ગુમ એટલે ભૂલી ગયો છે. એને કારણે તત્વ જ્ઞાનના અભાવે સમ્યક સમજણ આવે તો બાહ્ય ગમે એવી પ્રતિકૂળતા હોય, શારીરિક કે આર્થિક કે બીજી કોઈ, તો એને અસર કરી શકે નહીં. અને અજ્ઞાન અવસ્થા હોય, તત્વ આત્માનો લક્ષ્ય ન હોય, શુદ્ધ ધર્મ ન પામ્યો હોય, તો જીવ અને પરલોકનો પણ લક્ષ્ય ન હોય, આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા એ લક્ષથી જીવન જીવતો હોય, તો જીવ ઘણું બધું હોવા છતાંય પણ પોતાની જાતને અંદરમાં દુઃખી તરીકે સમજે છે. ઘણા આવા વર્તમાન કાળના પણ દાખલાઓ આપણે જોઈએ, રૂપિયાની રેલમ છેલો હોય છતાં આપઘાત ઘણી વાર કરી નાખતા હોય. એને ભાસે છે કે બધી વાતે સગવડતા નહીં હોવાથી મને દુઃખ વર્તાય છે, પણ એ તો એની નિબીર થઈ ચૂકેલી નરી ભ્રમણા છે. બરાબર, જીવ શું વિચારે છે કે અમુક સગવડ મારી પાસે નથી, પડોશી પાસે આ છે, મારી પાસે આ નથી, એમ સરખામણી કરે અને દુઃખી થાય. પણ હકીકતમાં સગવડતા ન હોવાના કારણે દુઃખી નથી, હકીકતમાં તો જીવનમાં સમ્યક સમજણ નથી, સમ્યક બોધ નથી, એને કારણે જીવ દુઃખી થાય છે. બાકી જો સમ્યક સમજણ આવી જાય તો ભલે ઝૂંપડીમાં રહેતો હોય, કોણ યાદ આવે આપણે બોલો જો કે મારા જેવો આ જગતમાં કોઈ સુખી નહીં હોય. હા, નામ શું? પિતાંબરદાસ મોચી. રહેવા માટે પાકું મકાનની ઝૂંપડીમાં રહે, આજીવિકા મારી નાનકડી હાટડી જેવું પણ ફૂટપાથ ઉપર બેસીને લોકોના જીડા જોડા સીવીને પોતાનું ગુજરાન ચલાવે, છતાં જ્યારે જીવા મસ્તીમાં ખુમારીમાં અને આનંદમાં જ હોય, કારણ કે સત્સંગનું જબરદસ્ત વ્યસન એના જીવનમાં છે, અને સત્સંગના પ્રભાવે સમ્યક સમજણ વિશે જેટલા તો નિયમ છે એના જીવનમાં. હા, કેટલો સંતોષી, હા, મની ઓર્ડર પણ સ્વીકાર્યો નહીં, બહુમાન માટે પણ આવ્યો નહીં, ઉપરથી કે મને કે મહારાજ સાહેબ
પૂર્વના કોઈ પાપ કર્મના ઉદય, અત્યારે હું આ કુળમાં જન્મ્યો છું એટલે હું સમજું છું કે મારા ગોત્રી પાણી મર્યાદા તમને છે નકલ્પે, પણ છતાં મારે લાભ તો લેવો છે, માટે સુપાત્ર દાન તો કરવું છે. મેં કીધું કઈ રીતે લાભ લેવો છે? તો કે મારા સાહેબ ટપાલ તો કલ્પે ને, મારી ટપાલ વોરાવું તો કલ્પે કે ન કલ્પે? તો કલ્પે. તો પછી મારી ટપાલ વોરાવીને લાભ લેવો છે? મેં કહ્યું વાત સાચી, પણ અમને ખપ નથી, એ ટપાલ ખપ નથી અત્યારે, ટપ હોય ને થોડોક લાભ લેવો જ જોરશે. અમે ના ભલે પાડતા રહ્યા તોય બીજે દિવસે સારા એવા પ્રમાણમાં પોસ્ટકાર્ડ ઇકીને લાવ્યો, અને તો પોસ્ટકાર્ડ લાવી શકે, એને બધે કવર લાવ્યો, ફૂલસ્કે પાના લાવ્યો વગેરે, હા, એને એનો ભાવ રાખવા ખાતર થોડુંક અને લાભ આપ્યો ભલે. હા, તો અને એક છે મારા સાહેબ, મારા જેવા જગતમાં કોઈ સુખી નહીં હોય, દેખાય ચહેરા ઉપરાંત આનંદમાં ઝૂમતો હોય હંમેશા. એટલે બાહ્ય અગવડ એ દુઃખનું કારણ નથી, સગવડ ઓછી હોય સુખનું કારણ નથી, સમ્યક સમજણ કે બોધ નથી એ ખરેખર દુઃખનું કારણ છે, અને એ જડમૂળથી નિવારીએ જ સુખ શાંતિ છે. ભૌતિક સવલતોની ઉણપ મહેસૂસ કરનારો જીવ સ્વભાવત જ પોતાને હીન કે દીન કંગાલ સમજવા લાગે છે. પોતાનું મકાન, આત્મગૌરવ, પોતાનું મહાન આત્મગૌરવ તદ્દન વિસરીને એ અકારણ હીનતાનો અનુભવ કરવા લાગે છે. ભગવાન આત્મા છે, તથા બાહ્ય પરિસ્થિતિને મહત્વ આપી અને પોતાની જાતને દીનહીન માને હતાશ થાય, અને ઘણીવાર તો આપઘાત પણ કરી નાખતો હોય છે. અલબત્ત વિનમ્ર રહેવું સારું છે, પરંતુ હીનતા લાગણી જ અનુભવી ખેડ ખીન રહેવું એ તો ચૈતન્ય ભાનથી છલોછલ ભરેલા એવા પોતાના આત્માની અવગણના કરવાનું મોટો અપરાધ છે. આત્માની આસાધના છે પોતાના આત્માની, પણ પોતાની જાતને ક્યારેય હીન દીન માનવું નહીં. સિદ્ધ સ્વરૂપી શુદ્ધાત્મા આનંદ જ્ઞાનાદિ ગુણોનો ભંડાર છે. આત્માર્થીને તો આધ્યાત્મિક ભાવો સિવાય બીજી કોઈ ઉણપ લેસ સાલવી ન ઘટે. હા, એને સત્સંગ ન મળે તો મનમાં બહુ આમ રંજ રહ્યા કરે કે મને સત્સંગ નથી મળતો, જીનવાણી નથી સાંભળવા મળતી, એવા કોઈ સારા કલ્યાણ મિત્રો મને નથી મળતા, કોઈ સારું સાહિત્ય મને વાંચવા નથી, આત્માલક્ષી સાહિત્ય વાંચવા નથી મળતું, એ એને એની ઉણપ સારે તો એ બરાબર સારી વાત છે. બાકી બાહ્ય કોઈ સગવડ અગવડ ઓછી વધતી હોય એની કોઈ દરકાર કરે નહીં. આત્માર્થી જીવને જેમ ભૌતિક સગવડતાઓની ઉણપ ન થવી જોઈએ, એમ કદાચ ભૌતિક સામગ્રી ભરપૂર હોય તો પણ એના કારણથી એણે પોતાને ભર્યો ભર્યો પણ ન માનવું ઘટે. બરાબર, આ સગવડ ઘણી બધી હોય માટે પોતાની જાત સુખી માને તો એ ઉચિત નથી. આત્મધ્યાની વ્યક્તિનું અંતર હંમેશા ભર્યું ભર્યું રહે એ સ્વાભાવિક છે. જેને ખરેખર આત્માનું લક્ષ્ય હોય એને એ રીતે જીવન સાધનામાં જીવતો હોય તો એનું અંતર હંમેશા ભર્યું ભર્યું રહે, અને જે એનાથી વિપરીત હોય એને હંમેશા ખાલી લાગવાનું. ગમે એટલું બધું હશે એના પૈસા કે બીજું પણ સગવડો બધી, તોય અંતરમાં એને સાચી શાંતિ કે તૃપ્તિ કે આનંદ નહીં હોય, એમ લાગશે હજી કંઈ ખૂટે છે, કંઈ ખૂટે છે, કંઈ ખૂટે છે. રાજકોટમાં એક એવો યુવાન મળ્યો હતો, એણે પ્રશ્ન કર્યો કે મારા સાહેબ મારી પાસે બધું જ છે, આમ જોઈએ તો ધંધો બરાબર ચાલે છે, પૈસે ટકે કોઈ ઉણપ નથી, પરિવારમાં બધું અનુકૂળ છે, પત્ની છોકરા બધા આજ્ઞાંકિત વિનયવાળા છે, અને છતાં કોણ જાણે કેમ મને કંઈ સમજાતું નથી, મને કંઈક આમ ખાલી ખાલી બહુ લાગ્યા કરે છે, ઉણપ લાગ્યા કરે છે. આવું ફિલિંગ તો ઘણાને થતું હોય, જ્યાં સુધી આત્માનો લક્ષ્ય ન પકડાયો હોય ત્યાં સુધી ખાલી બહુ રાગવાનો જ. ગમે એટલી દુકાનો હોય, ફેક્ટરી હોય, અને ગાડીઓ ઘરમાં હોય, બુદ્ધિ હોય, જ્યાં સુધી આત્માનો લક્ષ્ય નથી, એ દિશામાં થોડો ઘણો પુરુષાર્થ પણ કર્યો નથી, ત્યાં સુધી એ ખાલી પો ક્યારેય પણ ભરાવવાનો નથી. પછી જીવ બાહ્ય પદાર્થોથી ભર્યું, બેંકમાં બેલેન્સ ને ઘરમાં બધું ફર્નિચર ભરીને એ ખાલીપાને પૂરો કરવા પ્રયત્ન કરે, પણ એ રીતે એ ખાલીપો કોઈ દિવસ પૂરાવવાનો જ નથી. જો આપણું વર્તમાન અસ્તિત્વ છે ને એ શું છે, આત્મા, તો જ્યારે સિદ્ધ શૂન્યમાં દર્શન કરી આત્મા તરીકે, અત્યારે તો જીવ તરીકે છીએ, તો શરીર વત્તા ઇન્દ્રિયો વત્તા બુદ્ધિ કે મન વત્તા આત્મા, આ બધાનો સમૂહ અત્યારે આપણું વર્તમાન વ્યક્તિત્વ છે. તો દરેકને પોતપોતાની કંઈક ને કંઈક જરૂરિયાત અથવા ભૂખ હોય છે. શરીર બરાબર, હા, શરીરને શું જોઈએ બોલો?
સ્વરૂપ જરિયાત શું? તો કે એને ખોરાક, હવા પાણી ખોરાક એ જોઈએ, અને આરામ જોઈએ ઘણો ઘણો, બરોબર ને? 6-7-8 કલાક આરામ, એટલે આહાર અને આરામ આ મુખ્ય જરૂરિયાતો. આહાર વધુ આવજે, એક ચારે પ્રકારનો આહાર અને યોગ્ય આરામ, એ આ શરીરની જરૂરિયાત છે. પછી આપણને 5 ઇન્દ્રિયો છે શરીરમાં, બરોબર? તો એને અનુરૂપ બધા 5 ઇન્દ્રિયના વિષયો, એની સામગ્રી મળી જાય. 5 ઇન્દ્રિયો આપણી જીભના કાન, એને એના પોતાના વિષયો એ મળી જાય તો એને શાંતિ. પછી બુદ્ધિ કે મન છે, તો એને શું જોઈએ? તો એને જાણવું, માહિતી એને માટે, એને માટે. અચ્છા, હજી એક હૃદય, આ હૃદય નહીં, લાગણીનું જે કેન્દ્ર સ્થાન છે, તો એને માટે કુટુંબ વ્યવસ્થા, માતા પિતા ભાઈ બહેન છોકરાથી, હા, વાત્સલ્ય જોઈએ, પ્રેમ જોઈએ, લાગણી જીવ માત્ર જોઈએ છે. તો ધારો કે એ બરોબર હોય કુટુંબ, એટલા માટે આપણે ત્યાં કુટુંબ વ્યવસ્થા છે. ફોરેનમાં તો બસ છોકરા અમુક ઉંમર થાય, 14-15 વર્ષના, એટલે માતા પિતાથી છૂટા, પછી માતા પિતા એના જીવનમાં કે દખલ કરી શકે નહીં, એને ખટખટરૂપ લાગે. પણ ધારો કે આ બધું છે, શરીર માટે આહાર આરામ મળી ગયો છે, ઇન્દ્રિયોને મનોરૂપ એને બધા વિષયો, એની સામગ્રી પણ ધારો કે એની મળી ગઈ હોય, અને હૃદય માટે કુટુંબથી લાગણી પ્રેમ બધું કુટુંબમાં સંપ હોય, એ બધું મળતું હોય, માતા પિતા તરફથી વાત્સલ્ય મળતું હોય, પતિ પત્ની તરફથી પ્રેમ મળતો હોય, છોકરાઓ તરફથી પણ લાગણી આદર બહુમાન મળતું હોય, બરાબર? પછી મનની ભૂખ સમજવા, શાંત કરવા માટે સાહિત્ય વગેરે જોઈએ, બરાબર? સારા સારા પુસ્તકોનું વાંચન વગેરે, એ બધું હોય, પણ છતાં હજી મૂળ તત્વ જે આત્મા છે, એની જરૂરિયાત જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી એ ખાલીપો દૂર થવાનો નથી, ખાલીપો લાગવાનો જ છે. પણ એ દેખાતો નથી, એટલે કોઈને વિચાર નથી આવતો. આત્માને શું જોઈએ છે? આત્માનો ખોરાક જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ આત્માના ગુણો, આનંદ, પ્રદોષ આનંદ, અને એને માટે સત્સંગ, જ્ઞાની ભગવંતોનો સત્સંગ જોઈએ, જ્ઞાની ભગવંતોના વચનામૃતોનો વાંચન, શ્રવણ અને મનન જોઈએ, આ બધું, અને સાથે સાથે આત્મલક્ષી થોડો અંતર્મુક્તાનો અભ્યાસ, વિકલ્પો ઓછા થાય પોતાના અંતરમાંથી ખરે, તો જ તૃપ્તિનો અનુભવ થશે. ઉત્તરોત્તર પછી તૃપ્તિ વધતી જાય, જેમ જેમ સાધનામાં જે આગળ વધતો જાય, તેમ તેમ અંદરની તૃપ્તિ વધતી, ખાલીપું હોય ને એ ભરાતો જાય, એનું ભર્યું ભર્યું લાગે. બહાર ગમેલી અગવડો ઘરમાં બધું ખાલી હોય, લગભગ સમજી લો, તો એ અંતર એનું તૃપ્ત હોય, આ મસ્તીમાં ભર્યું ભર્યું લાગે. આ પુણ્યા સાધકને જુઓ ને, બરોબર? પતિ પત્ની બે જણા માન, બસ એનું ગુજારો ચાલે એટલું જ. ત્રીજો કોઈ મહેમાન આવી પડે તો એની ભક્તિ કરવા માટે વારાફરતી ઉપવાસ કરીને, એના સામાયિક એટલે સમભાવ, એની ભગવાનને આનું પ્રશંસા કરી કરવાનું થયું ને, આનું અંતર તૃપ્ત હોય તો હોય. તો એ ભર્યાપણાની ગહન તૃપ્તિ તો ચૈતન્યની પૂર્ણતા ખીલી હોવાના કારણે જ છે, બરોબર? ચૈતન્યની પૂર્ણતા ખીલી હોય અંદરમાં, ઠીક ઠીક નિર્વિકલ્પ સ્થિતિ જેવી લગભગ આવવા માંડે, એના જ કારણે અંદરમાં જ આત્માનો સહજ આનંદ છે, એ ઉત્તરોત્તર અનુભવમાં વધુ ને વધુ આવતો જાય, એને કારણે તૃપ્ત હોય, અને ભર્યું ભર્યું કોઈ વાત એવું ચાલે જ નહીં. શરીરમાં ભલે કેન્સર કાં થયું હોય તો એને એની મન ઉપર એની અસર ન થાય, કોઈ મરણાંત ઉપસર્ગ કરે તો એના પ્રત્યે એને દ્વેષ ન થાય, અને કોઈ ઓચિંતું કાંઈ મળી જાય લોટરી કરોડોની તો એને કોઈ હર્ષ પણ ન થાય. સમજે, આ બધું સબ પુદ્ગલકી બાજી, કબઈક કાજી, કબઈક બાજી, કબઈક હુઓ અપભ્રાજી, કબઈક જગ મેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી, આપ સ્વભાવ મેં રે અબધો સદા મગન મેં રહેના. કબઈક કાજી એટલે ન્યાયાધીશ બની જાય, એટલો કે જગ કંઈક મોટી પોસ્ટ મળી જાય અમારા સંસારમાં. કબઈક કાજી, કબઈક પાજી, અને ક્યારેક એવા અશુભ કર્મ ઉદય હોય તો પાજી એટલે પટાવાળો, નોકરી કરવી પટાવાળા તરીકેની, એ સ્થિતિ પણ આવે. પુણ્યના ઉદયથી બાહ્ય અનુકૂળતા આવે, પાપના ઉદયથી પ્રતિકૂળતા મળે. કબઈક હુઓ અપભ્રાજી, અપભ્રાજ ના થાય એટલે લોકો ટીકા નિંદા કરે, થૂથું કરે એના ઉપર, એવું પણ બની શકે. આપણે સ્નાન કરવા ઉડે, અને ક્યારેક યશ નામ કરવું ઉડે હોય તો જીવ ખાસ કંઈ નથ પણ કરતો હોય તોય
અબૈક જગ મે કીર્તિ ગાય, યશનામ કરવું ડોહે દુકારી બાજુ વાહ 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 થવા લાગી જાય. એ આત્માર્થી જે સમય તો એ સબ પુદ્ગલ કી બાજી, પુણ્ય કર્મ એ પણ પુદ્ગલ છે, કર્મ ના પુદ્ગલ, અને પાપ કર્મ એ પણ કર્મ ના પુદ્ગલ છે. એની આ બધી લીલા કે રમત છે. હું તો આ બધાથી ભિન્ન એવો આત્મા છું. કોઈ ગાળ આપે કે અપમાન કરે, હિંડા કરે, એનાથી આત્મામાંથી કાંઈ એક પણ આત્મપ્રદેશ ઓછો થતો નથી. અને કોઈ વખાણ કરે તો એનાથી આત્મપ્રદેશમાં કાંઈ ઉમેરો થતો નથી. એટલે વખાણ ને વખોડવાથી બિલકુલ અસ્પૃષ્ટ હોય, પર હોય, એવી અદ્ભુત દશા જ્ઞાની ભગવાન આત્મજ્ઞાનીની હોય. આત્મજ્ઞાની અથવા એ દિશામાં પુરુષાર્થ કરી દો હોય તો પણ આવી દશા હોઈ શકે. સંતોષપ્રદ સાધના સંભવે તો સાધકનું હૈયું ભર્યું ભર્યું રહે એ સ્વાભાવિક છે. એનો અંતરાત્માને સંતોષ થાય. જેમનો નવીનભાઈ ગાંધીને યાદ કરીએ ફરી ફરી, શું કહે છે કે મારા સાહેબ મને તો જુદું ખરા તમને નહીં હોય એટલો મને આનંદ, ભગવાનની ભક્તિ કરતા એટલો આનંદ આવે છે કે મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે હવે બે કે ત્રણ ભાવથી વધારે મારું સંસાર પરિભ્રમણ વાતી નહીં હોય. કેટલી તૃપ્તિ, કેટલો આનંદ અનુભવે. હા, આત્મા સાક્ષી પૂરે પોતાની દશા અનુભવમાં આવે ને. આધ્યાત્મિક સંતુષ્ટિ સિવાય બીજા કશાથી પણ સંતુષ્ટતાની લાગણી ઉદ્ભવે એને સાધક પોતાનો અપરાધ સમજે છે. બાહ્ય કોઈ અનુકૂળતા થઈ ગઈ અને અંદરમાં જો રાજીપો કંઈક આવ્યો, ગલગલિયા થયા, સમજે કે આ મારાથી ભૂલ અપરાધ થયો, બાહ્ય નિમિત્તથી મારે કંઈ અરક્ષોસ કરવાનો હોય જ નહીં. અને ગમે તેવી ટોચની બાહ્ય અનુકૂળતામાં પણ જંપની લાગણી એ જામવા દેતો નથી. દુનિયામાં વાહ વાહ થતી હોય, વખાણ વખાણ થતા હોય, મોટી મોટી પદવીઓ મળતી હોય, બિરુદો મળતા હોય ગમે એટલા, એનાથી એ પોતાની જાતને સુખી ન માને, બરાબર. અને જો માં અંદરમાં સુખીનો અનુભવ થાય એના કારણે તો એ પોતાનો અપરાધ સમજે છે. અને અલબત્ત એના હૈયામાં ઊંડો જંપ તો છવાયેલો જરૂર હોય છે, પણ અંદરમાં એ જંપ શેને કારણે હોય, એ જંપ કોઈ પણ જાતની દુન્યવી અનુકૂળતાઓના હેતુથી જન્મતો નથી. જો દુન્યવી દોલત વગેરેથી જંપ અનુભવે તો સાધકનો વિકાસ, એની વિકાસ યાત્રા નિશ્ચય અટકી જાય છે. એટલું નહીં, ઉલટાની એની પીછેહઠ થઈ જાય છે. બાહ્ય સંજોગોની અસર જો થાય મન ઉપર સવડી કે અવડી, તો એની આત્મસાધનામાં તે અંશે પીછેહઠ થતી હોય છે. એટલે બાહ્ય સંજોગો બિલકુલ એના માટે ગૌણ હોય છે. શરીરમાં ગમે કેન્સર જેવી બીમારી હોય તો એના મનને જરાય અસર ન હોય. કોણ યાદ આવે? ખેડાવાલા પૂરજી બાપા યાદ આવે. થર્ડ સ્ટેજનું કેન્સર પગમાં ભયંકર પીડા હોય તો તે પણ કહે છે કે મારા સાહેબ મને આ કેન્સર થયું હોય સારું કે ખરાબ? મેં દુનિયા તો એને ખરાબ માને છે, પણ તમે કહો તમને શું લાગે છે? મને તો લાગે છે કે બહુ સારું. કેવી રીતે? લોકો તો એના નામથી ધ્રુજે. તમે કહો તો થર્ડ સ્ટેજનું છે એને તો સારું, તો જો મારા જન્મીઓને વહેલું મોડું મળવાનું તો હોય જ છે, પણ આ સારું થયું અગાઉથી મને નોટિસ મળી ગઈ. પહોંચી તો કે હેલ્પ ફેલ થઈ ગઈ, એક્સિડન્ટ થાય તે વખતે પરિણામ મનના અશુભ હોય તો દુર્ગતિ થઈ જાય. આ તો મને હવે પરલોકમાં સારી ગતિમાં જવા માટેની તૈયારી કરવા માટે મને નોટિસ મળી ગઈ છે. આ તો બહુ સારું. ગુરુજી બાપા તુંબડી ના હતા? હા જી, તુંબડી ના હતા. એટલે સાહેબ આંતરણ પગનો હતો. અમારું ચોમાસું હતું અમદાવાદ નારાયણપુરામાં, ત્યાંથી બે ત્રણ મીટર રસ્તે જેનું મકાન, એટલે અવારનવાર મકાનનું નામ પણ સિદ્ધ ચક્ર બંગલાનું નામ, ગર્ધ્યાસ પણ સરસ આંગણામાં, અને અવારનવાર માંગણી સંભળાવવા જવાનું થાય. ત્યારે એક મને આવો પ્રશ્ન કર્યો અને પછી એમણે પોતે આવો જવાબ સરસ આપ્યો. કારણ કે એ બહુ ચિન્હવાણી શ્રવણના બહુ વ્યસનીય હતા, અને એ પણ તાત્વિક બધું વ્યાખ્યાનો સામાન્ય મને કે ભગવદ્ સૂત્ર મારે સાંભળવું છે, એવા પોતાની જાતને રાજી થઈ જાય. અને મામૂલી પ્રતિકૂળતા ઉદભવે કે સંકટની ખોટી સંભાવના જ દેખાય ત્યાં જીવ માથે દુઃખના મોટા ડુંગર તૂટી પડેલા હોય એવો ગમગીન અને ના હિંમત થઈ જાય.
નાનકડી ફોરકી થઈ ગયો શરીરમાં, ડૉક્ટર કે બાયોપ્સી કરાવવી પડશે અને લેબોરેટરીમાં જાય, હજી રિઝલ્ટ આવે ત્યાંથી પહેલાં તો મનમાં કેટલા વિકલ્પો થઈ જાય, આપણે બાપ બધા કેન્સર હશે તો કેટલે કેટલા વિકલ્પો એ નાખે, જરા પ્રતિકૂળતા આવે તો. અને ધૈર્ય ગુમાવી અને સમાધિ ભ્રષ્ટ થઈ જાય એવી જિંદગીની રસમ તો જીવે ધર્મૂળથી જ પલટાવી નાખવી પડશે. આ માટે એણે ઘણી તેજોમાન આત્મજાગૃતિ ખીલવવી પડશે. જ્વલંત આત્મજાગૃતિ કે શરીર હું નથી, શરીરનો કામ કરે, હું આત્મા, મારું આ કામ છે જોવું ને જાણું, પછી વિકલ્પ કરવા કે આ સારું ને આ ખરાબ એ વિભાવના સાથે માત્ર તટસ્થી તે જોવું ને જાણવું એ આત્માનો સ્વભાવ છે. અને એવા અનેક મહાપુરુષો વર્તમાન કાળમાં પણ છે કે કેન્સર એવી બીમારીમાં પણ એકદમ સ્વસ્થ મસ્ત રહી શકે છે. શુદ્ર લાગણીમાં તણાઈ જવાનું બંધ કરવું પડશે. ત્રણ ભુવનમાં એક પણ ચીજ મારે રાગ કરવા યોગ્ય નથી એવું સારી રીતે સમજીને આત્મજ્ઞાની વધુ ને વધુ રાગ વિહીન જીવન જીવવા જ ઉત્સુક હોય છે. 24 કલાકમાં એક ક્ષણ પણ રાગ કરવો એ તેઓ કર્તવ્ય રૂપ માનતા નથી. રાગમાંથી પછી દ્વેષ જન્મે છે અને વિકલ્પોની હારમાળા સર્જાય છે, કર્મબંધન થાય છે, દુર્ગતિની પરંપરા સર્જાય છે. કોઈ પણ વસ્તુ ઉપર, શરીર હોય, વસ્ત્ર હોય, ખાવા પીવાના પદાર્થ હોય, પાંચ ઇંધનો કોઈ પણ વિષય હોય કે કોઈ પોતાની વાહવા કરે એનો પણ રાગ નહીં. રાગ રહિત રહેવું એ એમને એવું અતિશય માફક આવી ગયું હોય છે. અભ્યાસથી બધું સુકરમાં સગમ બને. ત્યારે રાગના નુકસાન વિચારવાના, તો રાગ કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ ઉપર હોય, એ વસ્તુ કે વ્યક્તિ ન મળે તો ત્યાં સુધી મનમાં આકુર વ્યાકુરતા રહી નથી, ત્યાં સુધી બીજે કોઈ કામમાં ચિત્ત ચોંટે નહીં. આ પ્રત્યક્ષ એકવાર નુકસાન, અને એમાં લાગે કે ફલાણું કોઈક વ્યક્તિ મને એમાં અંતરાયરૂપ બને છે, એટલે એના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય, અને કારણે ઘણી વાર તો બોલાચાલી ઝઘડો થઈ જાય, વેરની પરંપરા સર્જાય, કેટલા આલોકના નુકસાનો, અને પરલોકમાં પણ પછી દુર્ગતિની પરંપરા સર્જાય. એટલે એ રીતે દોષ રાગ કોઈ પણ કશાય તો એના નુકસાનો, આલોકના નુકસાન, પરલોકના નુકસાન વગેરે વિચારવાના, અને સાથે પોતાની મૂળ અવસ્થા કેવી, વિતરાગ પરમાત્મા જેવી છે, અને એના ફાયદાઓ વિચારવાના, ક્રમે ક્રમે ઓછું થાય. વિતરાગ પરમાત્મા બસ એનું નામ સ્મરણ કરવું, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મને આ રાગ દશા છોડાવો. રાગ રહિત રહેવું એ એમને એવું અતિશય માફક આવી સ્વભાવ બની ગયો, બસ રાગ થાય જ નહીં. કે વિતરાગી શાંતિમાં ચકચૂર રહેવું, વિતરાગી શાંતિમાં આમ નશામાં મસ્ત રહેવું, ચકચૂર દવા રહેવું, હા એમની જીવન સાધના બની ચૂકેલ હોય છે. જેઓને પણ કોઈ પણ પ્રકારના રાગમાં રહેવું રૂચતું હોય એણે વિતરાગી શાંતિ અનુભવી નથી. સાચી શાંતિ, સાચી તૃપ્તિ, સાચો આનંદ તો વિતરાગ થવામાં અથવા અનાસક્ત બનવામાં છે, આસક્તિમાં તો વ્યાકુળતા જ છે. વિશેષ અગ્રે વર્તમાન હાર્દિક ઈચ્છામી દુઃખ.